गौ माता पोषण योजना आंदोलन गौशाला ने पांजरापोळ संचालक ने हाल पूरतु मौकूफ राखवामां आव्युं। वडाप्रधान नरेन्द्र भाई मोदी आती काले अंबाजी खाते गौ माता पोषण योजना लॉन्चिंग करशे। गौशाला पांजरापोळ संचालकोनुं आंदोलन हाल पूरतुं मौकूफ राखवानो निर्णय लेवायो। वडाप्रधान नरेन्द्र मोदी आवतीकाले अंबाजी खाते गौ माता पोषण योजनानुं लॉन्चिंग करशे। सरकारे 500 करोड़नी सहाय आपवानी जाहेरात कर्या बाद गौशालाने पांजरापोळ 6 महीना सुधी आ सहाय न चूकवता गौसेवको द्वारा बनासकांठा जिल्लामांथी आंदोलन शुरू करायुं हतुं अने गौशाळामांथी पशुओने छोड़ी दीधा हता। बाद बनासकांठाना डीसाना छेल्ला 10 दिवसथी गौसेवको धरना पर बेसी गया हता अने छेले तो 50 થી પણ વધુ ગૌસેવકોએ મુંડન કરાવી સરકાર સામે ઉગ્ર દેખાવો કર્યો હતો। તેના કારણે તંત્ર અને સરકારના કેદમ આવી ગયો હતો અને ત્યારે આવતીકાલે અંબાજી ખાતે આવી ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનું લોન્ચિંગ કરવાની સાથે ગૌશાળાઓને અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરવાની જાહેરાત કરતા આંદોલન હાલ પૂરતું સમેટાયું છે અને ડીસામાં ધરણા પર બેઠેલા ગૌસેવકોએ ફટાકડા ફોડી આતશબાજી કરી હતી અને ગૌભક્ત કિશોરભાઈ દવે દ્વારા જણાવ્યું હતું કે સરકારના નિર્ણયને વધાવ્યો હતો। સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે આવતીકાલે સરકાર કઈ રીતે સહાય આપે તે જોયા બાદ જ આંદોલનની સમાપ્તિ અમે જાહેર કરીશું। બ્યુરો રિપોર્ટ, બરઠક, ડીસા। અમે 4 મહિનાથી આંદોલન કરી રહ્યા છીએ અને આપ સૌ સાક્ષી છો અને આખી ગુજરાતની જનતાએ જોયું છે અને છેલ્લા 20 દિવસથી અમારું આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે અને ગૌ ભક્તો કોઈ રીતે પીછેહઠ કરે એવી સ્થિતિમાં નથી અને આજે તો અમારું માઇક્રો પ્લાનિંગ અંબાજી પહોંચવા સુધીનું 10,000 લોકો કેવી રીતે પહોંચે, 5,000 લોકો જાહેરમાં અને 5,000 લોકો બીજી રીતે પહોંચવાનું બધું જ આયોજન થઈ ચૂક્યું હતું। 400 વાહનો સાથે અમે જવાના હતા પણ આજે બપોરે આરબી બ્રહ્મભટ્ટ સાહેબ આઈજી સાહેબ પધાર્યા, એમણે બધાની સાથે મીટિંગ કરી, અમારી હાજરીમાં એમણે અમિતભાઈ શાહની ચેમ્બરમાં એટલે એમના પીએ સાથે વાત કરી, ફોન ઉપર ટેલિફોનિક ટોક થઈ, એમણે કહ્યું તમે આવતીકાલનો કાર્યક્રમ પોસ્ટપોન કરો અને અમે સૂચના આપીએ છીએ અને ગુજરાત સરકાર આના માટે તાત્કાલિક 24 કલાકમાં તમને રિઝલ્ટ આપશે, આવી એમણે બાંયધરી આપી। આરબી બ્રહ્મભટ્ટ સાહેબના કહેવા ઉપર અમે વિચાર કરીને એમને ખાતરી આપી કે આવતીકાલે પોસ્ટપોન કરીશું। એટલામાં જ કલાક પહેલાં જ ગુજરાત સરકારે આ વસ્તુની જાહેરાત કરી, પ્રેસ નોટ આપી, આપણા સુધી પ્રેસ નોટ પણ પહોંચી ગઈ છે કે આવતીકાલે વડાપ્રધાનશ્રીના હસ્તે જ આ યોજનાનું આજરોજ ગૌ માતા પોષણ યોજનામાં આવતીકાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ચેક અર્પણ કરવામાં આવશે। અલગ અલગ ગૌશાળા અને પાંજરાપોળોને એવી જાહેરાત થઈ છે જેનાથી ગૌ ભક્તોમાં એક ખુશીનો માહોલ છે। આ રકમથી ગૌશાળા અને પાંજરાપોળોમાં નભતા પશુઓની ગૌ માતાની દેખરેખ માટે ખૂબ જ સરળતા રહેશે, તેમની સારી શુશ્રૂષા કરી શકાશે। આ સિવાય પણ આવતી નથી એ માટે પણ હું વિનંતી કરું છું કે કોઈક સંવેદનશીલતા જેવું કંઈક રાખે। માનનીય સુપ્રીમ કોર્ટે 2012માં બધા જ ગેરકાયદેસર કતલખાના બંધ કરવાનો હુકમ કર્યો છે, એ પણ હજુ સુધી અમલ નથી થતો। આ સિવાય માનનીય વડાપ્રધાનશ્રીએ પોતે જ્યારે વડાપ્રધાન પદે આવ્યા ત્યારબાદ બ્લુ રિવોલ્યુશનના નામે 2022ના રોજ જે આપણું બજેટ જાહેર થયું એ બજેટમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ 500 કરોડ રૂપિયાની ગૌ પોષણ યોજના જાહેર કરી હતી, પણ એ યોજના જાહેર થયા પછી ન જાણે કેમ મુખ્યમંત્રીને શું કારણ નડ્યું એ ખબર નહીં, પણ આજ સુધી એ પોષણ યોજના આવી નથી અને વારંવારની રજૂઆતો પછી આ યોજના પરિપૂર્ણ નહીં થતાં ગૌ ભક્તો અને ગૌ સંચાલકોએ આંદોલન ઉપર આવવું પડ્યું હતું અને એ આંદોલન એટલું બધું ઉગ્ર બન્યું કે એમાં પશુઓ પણ છોડવા પડ્યા, ગૌ ભક્તોની સંતોની બધાની અટકાયત પણ થઈ, તેમ છતાં આ સરકાર સાંભળતી નથી એમ, અને એ પછી ચાલો અંબાજીનો જે પ્રોગ્રામ બન્યો અને એ અંબાજીના પ્રોગ્રામથી ગૌ ભક્તોએ એટલું બધું આંદોલન ઉગ્ર બનાવ્યું કે જેનાથી ગવર્મેન્ટમાં એક દબાવ ઊભો થયો અને હજુ પ્રધાનમંત્રી આવતીકાલે આવે એ પહેલાં આજે આ યોજના લોન્ચ કરવાના માહિતી અધિકારમાંથી માહિતી મળી છે। હવે એવું લાગી રહ્યું છે કે જે યોજના વહુએ મૂકી હતી એ સાસુ પૂરી થવા દેતી નથી કે વહુ આપી શકતી નથી, ખબર ના પડી। આપણામાં એક ગામઠી વાર્તા છે કે સાસુ વહુ બંને રહેતા હોય છે અને એક પાડોશણ છાશ લેવા જાય છે અને હાહુ હામી મળે કે એટલે શું લઈને આવી,